चेप्टर 3 लेक्चर नंबर आप 17 स्टार्ट करिए। लास्ट लेक्चर में आप बात करी थी ए प्रमाणे आ लेक्चर में नवा सूत्र थी आप शुरुआत करीशू, नवा सूत्रों शीखीशू अने एना पछी तेना संगत तेना आधारे जे पण दाखला हशे एनो अभ्यास करीशू। बराबर, तो शुरुआत करिए, पहला सूत्रों समझवानो प्रयत्न करिए। मैं अगाउ पण कीधेलू के एक सूत्र एना आधारे बधा सूत्रों बनेला छे। जेम के अपनी पास साइन आल्फा प्लस बीटा सूत्र है, साइन आल्फा प्लस बीटा सूत्र आप शू लखीए, साइन आल्फा कोस बीटा प्लस कोस आल्फा इंटू साइन बीटा। बराबर, हवे आ सूत्र में आल्फा बराबर बीटा अथवा तो बीटा बराबर हूँ आल्फा मूकी दू, तो आल्फा बीटा जगह पर हूँ आल्फा लखी दू, साइन आल्फा आज कोस बीटा है बीटा जगह मैं आल्फा लखी नाख्या, पची आ कोस आल्फा पची आ साइन आज बीटा है जगह पर मैं आल्फा लख्या, साइन आल्फा इंटू कोस आल्फा आप साइन आल्फा इंटू कोस आल्फा कहवाय, एक नी एक पद बे वाज एटले टू टाइम साइन आल्फा इंटू कोस आल्फा, आल्फा प्लस आल्फा टू आल्फा कहवाय, तो साइन टू आल्फा बराबर टू साइन आल्फा इंटू कोस आल्फा, आ एक सूत्र बन्यू। बराबर, जो तमने याद हो तो लास्ट लेक्चर में लगभग छेला के आगला दाखला में आ सूत्र ना आपणे उपयोग करेलो हतो। बराबर, अने मैं तमने त्यारे कीधेलू કે આ સૂત્રોનો અત્યારે આપણે ડાયરેક્ટ ઉપયોગ કરીએ છીએ, પણ નેક્સ્ટ લેક્ચરમાં આપણે એ સૂત્રો શીખવાના છીએ। બરાબર, ચાલો હવે આ જ પ્રમાણે આ જેમ સાઇન આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર છે એમ કોસ આલ્ફા પ્લસ બીટાના સૂત્રમાં બીટા બરાબર આપણે આલ્ફા મૂકી દઈએ તો કોસનું સૂત્ર શું થાય, કોસ આલ્ફા ઇન્ટુ કોસ બીટા, પછી સાઇન આલ્ફા ઇન્ટુ સાઇન બીટા, પણ બીટા જગ્યાએ પણ આપણે આલ્ફા જ લખ્યો છે એટલે બીટાના સ્થાને આલ્ફા જ લખાઈ ગયો, કોસના સૂત્રમાં વચ્ચે માઇનસ આવે એટલે કોસ ઇન્ટુ કોસ આ શું થઈ જાય, કોસ સ્ક્વેર આલ્ફા થઈ જાય, અને સાઇન ઇન્ટુ સાઇન આ શું થઈ જાય, સાઇન સ્ક્વેર આલ્ફા થાય, અને આલ્ફા પ્લસ આલ્ફા ટુ આલ્ફા। બોલો, ખ્યાલ આવી ગયો, એટલે સાઇન ટુ આલ્ફાનું એક સૂત્ર બન્યું, એ જ પ્રમાણે મેં કોસ ટુ આલ્ફાનું એક સૂત્ર બનાવ્યું। બરાબર, આ કોસ ટુ આલ્ફાનું જે સૂત્ર બની ગયું છે એનું જ એક બીજું સ્વરૂપ બતાવું, આ કોસ સ્ક્વેર આલ્ફા છે, આ જે સાઇન સ્ક્વેર છે એની જગ્યાએ હું વન માઇનસ કોસ સ્ક્વેર આલ્ફા લખી દઉં, તો આ કોસ સ્ક્વેર આલ્ફા બ્રેકેટ ઓપન કરું એટલે માઇનસ થઈ જશે અને આ પ્લસ થઈ ગયું, કોસ સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર ટુ કોસ સ્ક્વેર આલ્ફા માઇનસ વન, કોનો જવાબ આવ્યો, આ કોસ ટુ આલ્ફાનો આવ્યો, એટલે કોસ ટુ આલ્ફાનો એક જવાબ આવો પણ લખી શકાય, એક જવાબ આવો પણ લખી શકાય। હવે આ જે સૂત્ર બની ગયા પછી એમાં મેં આ સાઇનનું રૂપાંતરણ કોસમાં કર્યું, એની જગ્યાએ આ જ સૂત્રથી જેમ સાઇનનું રૂપાંતરણ મેં કોસમાં કર્યું એની જગ્યાએ આ પાછળના જે સાઇન સ્ક્વેર છે માઇનસમાં એને એમને મેં રાખ્યા હોય અને આગળના જે કોસ છે એનું મેં રૂપાંતરણ સાઇનમાં કર્યું હોય, એટલે કે વન માઇનસ સાઇન સ્ક્વેર આલ્ફા આવું કર્યું હોય, તો વન માઇનસ સાઇન ટુ ટાઈમ થઈ ગયા, એટલે બે વખત સાઇન સ્ક્વેર આલ્ફા, એટલે આ કોસ ટુ આલ્ફાનું સૂત્ર બન્યું, કોસ ટુ આલ્ફાનું સૂત્ર શું બન્યું, વન માઇનસ ટુ સાઇન સ્ક્વેર આલ્ફા, એટલે કોસ ટુ આલ્ફા છે એની માટે આપણી પાસે ત્રણ ઓપ્શન આવ્યા, કોસ ટુ આલ્ફા બરાબર કોસ સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેર લખી શકાય, અથવા કોસ ટુ આલ્ફા બરાબર ટુ કોસ સ્ક્વેર આલ્ફા માઇનસ વન લખી શકાય, અથવા કોસ ટુ આલ્ફા બરાબર વન માઇનસ ટુ સાઇન સ્ક્વેર લખી શકાય। સાઇન માટે એક જ ઓપ્શન આવ્યો, જ્યારે કોસ માટે આપણી પાસે ત્રણ ઓપ્શન આવ્યા, ત્રણમાંથી કોઈ પણ જવાબ લખી શકાય, કોઈ પણ રૂપાંતરણ કરી શકાય જેવી આપણી જરૂરિયાત। ક્લિયર, હવે આ જે સૂત્ર બન્યું છે એમાંથી પાછું નવું નવી પરિસ્થિતિ વિચારી કે આ માઇનસ વનને હું બરાબરની સામે લાવી દઉં તો માઇનસ વન અહીંયા આવી જાય, એટલે વન પ્લસ કોસ ટુ આલ્ફા, તો એની બરાબર શું વધે, ટુ કોસ સ્ક્વેર આલ્ફા,
આપણે એક નવી પરિસ્થિતિ થઈ ગઈ, નવું સૂત્ર ગણી શકાય. સૂત્ર છે આનું આજ, ખાલી વનને આપણે આમ લખો તો વન પ્લસ કોસ ટુ આલ્ફા બરાબર ટુ કોસ સ્ક્વેર આલ્ફા લખી શકાય. જેમ અહીંથી આપણે સૂત્ર બનાવ્યું એ પ્રમાણે અહીંથી પણ સૂત્ર બને, આ ટુ સાઇન સ્ક્વેર આલ્ફા સામે લાવી દઈ અને કોસ ટુ આલ્ફા સામે લઈ જઈએ. એટલે આ વન સમજો, આ વન લખ્યો, કોસ ટુ આલ્ફા મેં સામે લખ્યા એટલે કોસ ટુ આલ્ફા માઇનસ થાય, વન માઇનસ કોસ ટુ આલ્ફા. અને માઇનસ ટુ સાઇન સ્ક્વેર છે બરાબર નહીં, આ બાજુ આવી જાય એટલે પ્લસ ટુ સાઇન સ્ક્વેર આલ્ફા આવું થઈ જશે. વન માઇનસ કોસ ટુ આલ્ફા બરાબર ટુ સાઇન સ્ક્વેર આલ્ફા. આ બે ઉપરથી બીજા બે સૂત્ર આપણે બનાવ્યા. ક્લિયર? ચાલો પછી બીજું સૂત્ર આપણે વિચારીએ કે આપણે અહીંયા એક સૂત્ર જોયું, સાઇન ટુ આલ્ફા બરાબર શું લખ્યું, ટુ સાઇન આલ્ફા કોસ આલ્ફા, સાઇન ટુ આલ્ફા એનો જવાબ આપણે લખ્યો ટુ સાઇન આલ્ફા ઇન્ટુ કોસ આલ્ફા, બરાબર છે. હવે આનું નવું મોડિફિકેશન આપણે જોઈએ, આના છેદમાં કંઈ ન હોય તો એક તો ગણી શકાય. બોલો ક્યાં આવી ગયો, આ ટુ સાઇન આલ્ફા કોસ આલ્ફા. હવે જે છેદમાં વન છે એ વન જગ્યાએ મારે કોસ સ્ક્વેર આલ્ફા પ્લસ સાઇન સ્ક્વેર આલ્ફા લખવું તો લખી શકાય, કારણ કે કોસ સ્ક્વેર પ્લસ સાઇન સ્ક્વેર કેટલા થઈ જાય, વન. બોલો ખ્યાલ આવી ગયો. હવે આ જે ગુણોત્તર છે એને અંશ છેદને હું કોસ સ્ક્વેર વડે ભાગું છું, આ છેદમાં કોસ સ્ક્વેર છે એનો ભાગાકાર કોસ સ્ક્વેર વડે, આ સાઇન સ્ક્વેર છે એને પણ મેં કોસ સ્ક્વેર વડે ભાગ્યા, ઉપર ટુ સાઇન આલ્ફા ઇન્ટુ કોસ આલ્ફા ગુણાકારમાં છે, આને પણ હું કોસ સ્ક્વેર વડે ભાગીશ. આ પણ મેં શું કર્યું કે ભાઈ કોસ સ્ક્વેર લખ્યું કહેવાય ને, કોસ સ્ક્વેરની જગ્યાએ મેં કોસ ઇન્ટુ કોસ બે વાર લખ્યા. આવું એટલા માટે કે તમને ખબર પડે કે એક એક કોસ કેન્સલ થઈ ગયા. ખબર પડી, આ જે ગુણોત્તર છે એના અંશ અને છેદને મેં કોસ સ્ક્વેર વડે ભાગ્યા છે. તો અહીંયા કોસ કોસ કેન્સલ થઈ ગયા એટલે સાઇન અપન કોસ શું થઈ ગયું, ટેન થઈ ગયા, ટુ ટેન આલ્ફા. છેદમાં આ કોસ સ્ક્વેર કોસ કેન્સલ એટલે વન, આ પ્લસ અને આ સાઇન સ્ક્વેર અપન કોસ સ્ક્વેર એ થઈ જાય ટેન સ્ક્વેર. આ કોની કિંમત આવી, સાઇન ટુ આલ્ફાની. એટલે આ સાઇન ટુ આલ્ફાનું બીજું સૂત્ર આવી ગયું, ટુ ટેન આલ્ફા અપોન વન પ્લસ ટેન સ્ક્વેર આલ્ફા. સાઇન ટુ આલ્ફાનું એક સૂત્ર તો હતું જ આપણી પાસે, ટુ સાઇન આલ્ફા ઇન્ટુ કોસ આલ્ફા, અને એનું બીજું પણ સ્વરૂપ આવ્યું, સાઇન ટુ આલ્ફા બરાબર ટુ ટેન આલ્ફા અપોન વન પ્લસ ટેન સ્ક્વેર આલ્ફા. ખેલાયો? હવે જે પ્રમાણે સાઇનને આપણે ટેનમાં રૂપાંતરણ કર્યો એ જ પ્રમાણે કોસનું પણ ટેનમાં રૂપાંતરણ થઈ શકે છે, બરાબર. ચાલો તો હમણાં આપણે જે સાઇનનું સૂત્ર ટેનમાં બનાવ્યું છે એ હું તમને ફરી લખી બતાવું છું, સાઇન ટુ આલ્ફા બરાબર ટુ ટેન આલ્ફા અપોન વન પ્લસ ટેન સ્ક્વેર આલ્ફા. આ સૂત્ર આપણે તાર્યું છે. હવે આપણી પાસે જે કોસ ટુ આલ્ફાનું સૂત્ર આપણે જોયું, કયું જોયું, કોસ ટુ આલ્ફાને લખી શકાય કોસ સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેર. જોવા, કોસ ટુ આલ્ફા બરાબર શું છે, કોસ સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેર, એટલે આ સૂત્ર મેં લખ્યું છે જે આપણે હમણાં શોધ્યું આ રહ્યું, બરાબર. તો આના પણ છેદમાં કંઈ ના હોય તો એક કહેવાય, અને આ જે એક છે એ એકની જગ્યાએ કોસ સ્ક્વેર પ્લસ સાઇન સ્ક્વેર લખી શકાય. તો જેમ સાઇનને ટેનમાં રૂપાંતરણ કરવા અંશ છેદને આપણે કોસ સ્ક્વેર વડે ભાગ્યા, એમ આને પણ આપણે કોસ સ્ક્વેર વડે ભાગી શકીએ, એટલે કોસ સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેર છેદમાં આપણે કો સ્ક્વેર પ્લસ સાઇન સ્ક્વેર છે. તો અંશ અને છેદને આપણે કો સ્ક્વેર વડે ભાગી દઈએ છે, એટલે આનો ભાગાકાર કો સ્ક્વેર વડે, આનો પણ ભાગાકાર કો સ્ક્વેર વડે, આ ઇક્વલ. બોલો ખ્યાલ આવી ગયો. તો આ કોસ કોસ કેન્સલ એટલે વન થઈ જાય, આ સાઇન અપન કોસ ટેન થઈ જાય, એટલે આ થઈ ગયું વન માઇનસ ટેન સ્ક્વેર. છેદમાં આ પણ કેન્સલ એ વન થાય, આ પ્લસ આ સાઇન સ્ક્વેર અપોન કોસ સ્ક્વેર એટલે આ થઈ ગયા ટેન સ્ક્વેર. તો કોનો જવાબ આવ્યો, કોસ ટુ આલ્ફાનો. તો કોસ ટુ આલ્ફા બરાબર વન માઇનસ ટેન સ્ક્વેર અપોન વન પ્લસ ટેન સ્ક્વેર, આવું પણ લખી શકાય. બોલો ખ્યાલ આવી ગયો. હવે ધ્યાન આપજો, આ સાઇન અને કોસ છે, તો સાઇન અને કોસનો ગુણોત્તર લઈ લઉં તો ટેન ટુ આલ્ફા લખી શકાય. ટેન ટુ આલ્ફા, ટેનને આપણે શું લખાય, સાઇન અપન કોસ. ટેન એટલે સાઇન ભાગ્યા, ટેન એટલે શું લખાય, સાઇન અપન કોસ લખાય. અચ્છા ઠીક, અહીંયા ટુ આલ્ફા છે તો મારે અહીંયા ટુ આલ્ફા લખી દેવાના. હવે સાઇન ટુ આલ્ફાનો જવાબ મારી પાસે આ રહ્યો રેડી, ટુ ટેન આલ્ફા અપોન વન પ્લસ ટેન સ્ક્વેર આલ્ફા, એટલે સાઇન જગ્યાએ
टू टेन अल्फा अपॉन वन प्लस टेन स्क्वायर अल्फा मैं लखी नाख्यू छेद में कोस टू अल्फा है एनो जवाब पर मारी पास अहीं रेडी है वन माइनस टेन स्क्वायर अपॉन वन प्लस टेन स्क्वायर बराबर। तो बने नो छेद जे वन प्लस टेन स्क्वायर है ये कैंसल थी जाए तो ऊपर शू वध्यू टू टेन अल्फा नीचे शू वध्यू वन माइनस टेन स्क्वायर अल्फा आ कोनो जवाब आव्यो टेन टू अल्फा बराबर टेन टू अल्फा नो आ जवाब छे। अले साइन नू टेन में रूपांतरण पीछे कोस नू टेन में रूपांतरण और टेन नू पण टेन में रूपांतरण क्लियर। हवे आ जे टेन छे एने मारे कोट लखवो होय तो वन अपॉन कोट टू अल्फा एवुं लखी शकाय पछी आ टू आ टेन अल्फा छे एने वन अपॉन कोट अल्फा लखी शकाय छेदमां जे वन माइनस टेन स्क्वेर छे वन माइनस टेन आ टेन ने वन अपॉन कोट स्क्वेर मारे लखी शकाय ख्याल आवी गयो। हवे आ कोट स्क्वेर अहींया लसावे कोट स्क्वेर अल्फा माइनस वन छेदमां कोट स्क्वेर अल्फा ઉપર શું છે ટુ અપોન કોટ આલ્ફા બરાબર। હવે આ કોટ સ્ક્વેર જે છેદનો છેદ છે એ ક્યાં જતો રહે ઉપર અહીંયા ગુણાકારમાં આવી જાય અહીંયા કટ કરું અને અહીંયા મેં ગુણાકારમાં વધાર્યો કોટ સ્ક્વેર આલ્ફા તો આ કોટ એક અહીંયા કટ થાય એટલે શું વધે ટુ કોટ આલ્ફા અપોન કોટ સ્ક્વેર માઇનસ વન આ થાય કોનો જવાબ તો વન અપોન કોટ ટુ આલ્ફાનો જો આવું થયું વન અપોન કોટ ટુ આલ્ફાનો બરાબર। તો આનો વ્યસ કરું એટલે કોટ ટુ આલ્ફા એ શું બની જાય કોટ સ્ક્વેર આલ્ફા માઇનસ વન આ મેં વ્યસ કર્યો એ પ્રમાણે આ પણ વ્યસ થઈ જાય કોટ સ્ક્વેર આલ્ફા માઇનસ વન અપોન ટુ કોટ આલ્ફા આ પછીનું નવું સૂત્ર બન્યું ખ્યાલ આવી ગયો। ચાલો હવે ટુ થીટાવાળા સૂત્રો બધા વિચારીએ આપણે ટુ આલ્ફા ટુ આલ્ફા ટુ આલ્ફા એમ સાઇન કોસ ટેન અને કોટ હવે આપણે साइन आल्फा प्लस बीटा फरी सूत्र आगे बढ़िए तेने आप लगे साइन आल्फा कोस बीटा प्लस कोस आल्फा साइन बीटा हम आ सूत्र में बीटा नी बराबर हूँ टू आल्फा लखी दू ए साइन आल्फा बीटा जगह मैं टू आल्फा लख्या आ साइन आल्फा बीटा जगह में टू अल्फा लिखा कोस अल्फा अब बीटा जगह में टू अल्फा लिखा बराबर। तो आ साइन एक अल्फा और बे अल्फा के त्रण अल्फा थी जाए चलो साइन सूत्र है अँ बदाज पद ने हूँ साइन बना प्रयत्न करूँ चलो पहलू पद तो साइन है ज हमें कोस टू अल्फा तो कोस टू अल्फा मारी पास त्रण सूत्रों से अलग अलग त्रण ऑप्शन है क्या તો આ એક આ બે અને આ ત્રણ જે આપણે હમણાં તારવ્યા કોસ ટુ અલ્ફા જગ્યાએ હું કોસ સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેર અથવા ટુ કોસ સ્ક્વેર આલ્ફા માઇનસ વન અથવા તો વન માઇનસ ટુ સાઇન સ્ક્વેર આલ્ફા જે લખવું એ મારે લખાય આ કોસનો જવાબ બે વિધેયમાં છે કોસ અને સાઇનમાં આ કોસનો જવાબ એક જ વિધેયમાં છે કોસમાં અને આ કોસનો જવાબ છે એક જ વિધેયમાં સાઇનમાં તો કોસ ડાયરેક્ટ સાઇનમાં રૂપાંતરણ થઈ જાય એ આ ત્રણ નંબરનું જે સૂત્ર છે એનો હું ઉપયોગ ત્યાં કરું છું શું લખીશ કોસ ટુ અલ્ફા જગ્યાએ લખીશ વન માઇનસ ટુ સાઇન સ્ક્વેર આલ્ફા બરાબર શું કીધું કોસ ટુ અલ્ફા બરાબર વન માઇનસ ટુ સાઇન સ્ક્વેર આલ્ફા આવું લખ્યું બરાબર ચલો કોસ અલ્ફા અને આ સાઇન ટુ અલ્ફા છે તો સાઇન ટુ અલ્ફાનું સૂત્ર આપણી પાસે શું છે ટુ સાઇન આલ્ફા ઇન્ટુ કોસ આલ્ફા આ પહેલું છે જે આપણે મેળવ્યું હતું સાઇન ટુ અલ્ફા બરાબર ટુ સાઇન આલ્ફા ઇન્ટુ કોસ આલ્ફા આનો ઉપયોગ આપણે ત્યાં કર્યો અહીંયા બરાબર ચલો આ સાઇન અહીંયા એક સાથે ગુણાય એટલે સાઇન આલ્ફા આ સાઇન અહીંયા ગુણાય એટલે ટુ સાઇન ક્યુબ આલ્ફા પછી આ ટુ છે આ સાઇન છે એની સાથે આ કોસ છે અને આ પણ એના કોસ ગુણાકારમાં છે એટલે આ કોસ સ્ક્વેર થઈ જાય બરાબર આગળના બંને પદ તો જેમ છે એમ લખીશું આખા સૂત્રને આપણે સાઇનમાં બનાવવું છે આ સાઇન છે આ સાઇન છે આ પણ સાઇન છે તો આ જે કોસ સ્ક્વેર છે એની જગ્યાએ મેં લખી નાખ્યા વન માઇનસ સાઇન સ્ક્વેર આલ્ફા બરાબર તો આ પહેલું પદ સાઇન આલ્ફા
माइनस टू साइन क्यूब आल्फा प्लस आ टू नो गुणाकार अँ करो और एक साथ गुणा टू साइन आल्फा अँ गुणा टू साइन क्यूब आल्फा बराबर। तो एक साइन बे साइन त्रण साइन आल्फा थी गया टू साइन क्यूब फोर साइन क्यूब आल्फा थी गयु। कौन जवाब है आ तो साइन थ्री आल्फा नो बराबर। आ हवे त्रण थीटा वाला सूत्र आपणे जोई रह्या छे साइन थ्री आल्फा बराबर थ्री साइन आल्फा माइनस फोर साइन आल्फा फोर साइन क्यूब आल्फा। जे प्रमाणे आ साइन नो सूत्र तार्यु आपणे आज प्रमाणे कोस थ्री आल्फा नो सूत्र पण तारी शकीए। पण हवे हुं तमने डायरेक्ट बताऊं छुं। हवे जुओ साइन नो सूत्र याद राखवू होय ने तो तमारे साइन त्रण थीटा नो सूत्र याद राखवू होय तो तमारे चौत्रीस याद राखवाना अने कोस थ्री आल्फा नो सूत्र याद राखवू होय तो तमारे तेतालीस याद राखवाना। હવે કઈ રીતે તો સાઈનનું તો અહીંયા લખ્યું છે ચોત્રીસનો ઉપયોગ કઈ રીતે એ હમણાં સમજાવું છું પણ કોસનું સૂત્ર લખવા તેતાલીસનો આપણે ઉપયોગ કરવાનો છે તો કઈ રીતે પહેલાં તમારે તેતાલીસ લખી નાખવાના બરાબર। હવે સાઈનનો જવાબ જેમ સાઈનમાં આવે છે એમ કોસનો જવાબ પણ કોસમાં જ આવશે અને ત્રણ થીટાનું સિંગલ થીટામાં જ રૂપાંતરણ છે એટલે ચાર જોડે પણ કોસ આલ્ફા છે ત્રણ જોડે પણ કોસ આલ્ફા અહીંયા જેમ વચ્ચે માઇનસ છે એમ અહીંયા પણ વચ્ચે માઇનસ જ છે ચાર છે ત્યાં ઘન છે તેમ અહીંયા ચાર છે ત્યાં ઘન એટલે આ રીતે કોસ થ્રી આલ્ફાનું સૂત્ર થઈ ગયું બરાબર। તો સાઈનમાં ચોત્રીસ તમને યાદ રાખવાનું કીધું ખ્યાલ આવી ગયો ને હવે કઈ રીતે આ ત્રણ અને ચાર સાઈનમાં ચોત્રીસ એટલે ત્રણ ચાર લખાય છે કોસમાં તેતાલીસ એટલે ચાર ત્રણ લખાય સાઈનનો જવાબ સાઈનમાં કોસનો જવાબ કોસમાં જ્યાં ચાર છે ત્યાં ઘન લખવાનો વચ્ચે માઇનસ છે બરાબર। આ પ્રમાણે સાઈન અને કોસ થ્રી આલ્ફાના સૂત્રો તમે યાદ રાખી શકો બરાબર। તો પછી જેમ સાઈન કોસ થ્રી આલ્ફાના સૂત્રો સિંગલ આલ્ફામાં જોયા એમ ટેન થ્રી આલ્ફાનું સૂત્ર છે એ પણ હવે હું તમને ડાયરેક્ટ જ બતાવું છું થ્રી ટેન આલ્ફા માઇનસ ટેન ક્યુબ આલ્ફા અપોન વન માઇનસ થ્રી ટેન સ્ક્વેર આલ્ફા આ પ્રમાણે થાય અને એક્ઝેટ જેમ ટેનનું સિંગલમાં છે એમ કોટનું પણ થ્રી આલ્ફામાંથી સિંગલ આલ્ફામાં સૂત્ર છે હવે ટેન અને કોટનું સૂત્ર એક્ઝેક્ટ એક સરખા જ છે તો ટેનનું જે પ્રમાણે તમે યાદ રાખ્યું ને આ પ્રમાણે કોટનું લખાય અહીંયા થ્રી ટેન આલ્ફા આવ્યા તો કોટના સૂત્રમાં કોટ આવશે થ્રી કોટ આલ્ફા પછી અહીંયા ટેન ક્યુબ છે ત્યાં આપણે કોટ ક્યુબ લખીશું પછી અહીંયા વન માઇનસ થ્રી ટેન સ્ક્વેર છે તો અહીંયા વન માઇનસ થ્રી કોટ સ્ક્વેર લખીશું એટલે થ્રી આલ્ફામાં તો ટેન અને કોટના એક્ઝેક્ટ સરખા જ છે સૂત્રો બરાબર આ પ્રમાણે યાદ રાખીશું ખ્યાલ આવી ગયો। તો અત્યાર સુધીમાં જેટલા પણ મેં સૂત્રો તારે એ બધાને મેં બ્લોગ બનાવ્યા છે બરાબર। અત્યાર સુધીમાં મેં જે મેં આ વસ્તુ બતાવી એ સૂત્રો કઈ રીતે સેટ થયા છે બરાબર કયા સૂત્રમાં કેવું સાદરૂપ આપીને સૂત્રો બનાવ્યા છે એ વસ્તુ મેં તમને સમજાવી આ થિયરી તમને ખાલી જાણ માટે મેં બતાવી છે આમાંથી એક પણ વસ્તુ થિયરીકલ તમારે સાબિતી યાદ રાખવાની જરૂર નથી તમારે યાદ રાખવાના છે તો માત્ર સૂત્રો તો કયા સૂત્રોને કઈ રીતે એને યાદ રાખવાના એની યાદી હવે હું તમને અલગથી બનાવીને આપું છું બરાબર। હવે જે તમને યાદ રાખવાનું છે બરાબર જે તમારે નોટબુકમાં ફેર કરવાનું કે ભાઈ આટલા સૂત્રો મારે યાદ રાખવાના છે એ હવે હું તમને અલગથી બતાવી રહ્યો છું। ચાલો જેમાં પહેલું આપણે સાઈનનું સૂત્ર શરૂઆતમાં આપણે જે સૂત્રો જોઈ રહ્યા છીએ એ થીટા અડધા થાય છે એવા સાઈન બરાબર આપણે શું યાદ રાખવાનું સાઈન બરાબર આપણે યાદ રાખીશું ટુ સાઈન કોસ થીટા ક્યારેય યાદ નહીં રાખવાનો ખાલી સમજવાનો કે થીટા અહીંયા ડાબી બાજુથી જમણી બાજુમાં અડધો થાય છે અડધો મતલબ અહીંયા બે હોય તો એક એક પછી બે જ હોય તો જ સૂત્ર આવું લાગે એવું જરૂરી નથી સાઈન બરાબર ટુ સાઈન કોસ અહીંયા જેટલો થીટા હોય અડધો થાય જેમ અહીંયા બે છે તો આપણે એક એક લખ્યો એની જગ્યાએ જો અહીંયા દસ હોય ને સાઈન દસ થીટા તો આ લખાય ટુ સાઈન પાંચ થીટા કોસ પાંચ થીટા બરાબર એટલે યાદ શું રાખવાનું સાઈન બરાબર ટુ સાઈન કોસ થીટા અડધા આ રીતે યાદ રાખવાનું ક્લિયર। પછી બીજું સૂત્ર કોસ ટુ થીટા હવે કોસ ટુ થીટાના આપણે ત્રણ જવાબ અલગ અલગ યાદ રાખ્યા છે બરાબર તો ત્રણેય જવાબ આપણે લખીશું પહેલો જવાબ આપણે કયો યાદ રાખ્યો છે કોસ બરાબર હું લખી શકું કોસ સ્ક્વેર માઇનસ સાઈન સ્ક્વેર લખી શકું અથવા કોસ બરાબર
टू कोस स्क्वेर माइनस वन लखी सकूँ अथवा कोस बराबर वन माइनस टू साइन स्क्वेर आउ लखी सकूँ। याद आ प्रमाण राखवानो कोस बराबर तो के कोस स्क्वेर माइनस साइन स्क्वेर, कोस बराबर तो के टू कोस स्क्वेर माइनस वन अने कोस बराबर तो के वन माइनस टू साइन स्क्वेर। दरेक वक्त डाबी बाजू थी जमणी बाजू जेटलो पण थीटा छे ए अर्धो थाय, एमे बे लख्या छे तो बेनो अर्धो एक थई जाय, એટલે થીટા અડધા થાય, હાફ થાય, બરાબર। એવા આ સૂત્રો થયા, ક્લિયર। હવે આપણે જે સાબિતી આપી એમાં જ આ જે બે સૂત્રો છે એ બે ઉપરથી આપણે એકને આ બાજુ લાવી અને એક જોડે આ કોસને સેટ કરીને બીજા બે સૂત્રો જોયા હતા, બરાબર। આ એક આ બાજુ આવતું રહે તો એ શું થઈ જાય, વન પ્લસ કોસ ટુ થઈ જાય, અને આ વન અહીંયા રાખીને આ કોસ ટુ થીટા સામે જાય તો વન માઇનસ કોસ ટુ થીટા થાય। તો આ વન પ્લસ કોસ છે એનો જવાબ છે ટુ કોસ સ્ક્વેર, અને વન માઇનસ કોસ છે તેનો જવાબ છે ટુ સાઇન સ્ક્વેર। યાદ ફરી કહું છું આ પ્રમાણે યાદ રાખવાનું, વન પ્લસ કોસ તો કે ટુ કોસ સ્ક્વેર, અને વન માઇનસ કોસ તેનો જવાબ છે ટુ સાઇન સ્ક્વેર। થીટા દરેક વખતે અડધા, જેટલા અહીંયા છે એનાથી અડધા, બે છે તો એક, બોલો યાદ રહે, બરાબર। ત્યારબાદ આપણે સાઇન કોસ અને ટેન ત્રણેયનું રૂપાંતરણ ટેનમાં કરી દઉં, સાઇનનો જવાબ પણ ટેનમાં, કોસનો જવાબ પણ ટેનમાં, અને ટેનનો જવાબ પણ ટેનમાં આપણે લખ્યો છે, બરાબર। ચલો સાઇન બરાબર આપણે ટેનમાં શું જવાબ લખ્યો છે, ટુ ટેન થીટા અપોન વન પ્લસ ટેન સ્ક્વેર થીટા, ક્લિયર। પછી કોસનો જવાબ શું લખ્યો છે આપણે, વન માઇનસ ટેન સ્ક્વેર થીટા અપોન વન પ્લસ ટેન સ્ક્વેર થીટા, બરાબર। અને ટેનનો જવાબ શું લખ્યો છે તો ટેન એટલે આ બેનો ગુણોત્તર છે, એટલે આ બંનેનો છેદ અહીંયા કેન્સલ થઈ જાય, તો જે સાઇનના અંશમાં છે ટુ ટેન એ ટેનના અંશમાં આવે, અને જે કોસના અંશમાં છે વન માઇનસ ટેન સ્ક્વેર એ આના છેદમાં આવે, બરાબર, ક્લિયર। સાઇન કોસ ટેન ત્રણેયનું રૂપાંતરણ ટેનમાં, અને આ ત્રણેય સૂત્રોને ટૂંકમાં શોર્ટમાં યાદ કઈ રીતે રખાય એ વસ્તુ આપણે બતાવીએ। સૂત્રો આના જ છે, ત્રણેય ત્રણ, સાઇન કોસ અને ટેન, તો સાઇન એટલે ટુ ટી અપોન વન પ્લસ ટી સ્ક્વેર, કોસ એટલે તો કે વન માઇનસ ટી સ્ક્વેર અપોન વન પ્લસ ટી સ્ક્વેર, અને ટેન એટલે તો કે ટુ ટી અપોન વન માઇનસ ટી સ્ક્વેર, બરાબર। હવે તમને સ્પષ્ટ ખ્યાલ આવે ટી શું બતાવે છે, ટેન બતાવે છે, બરાબર। ટી શું બતાવે છે, ટેન, જ્યાં ટીનો અર્થ છે વિધેય કયું, ટેન। પણ દરેક વખતે ડાબી બાજુમાં અહીંયા જે પણ થીટા હશે એનાથી થીટા અહીંયા કેવા હશે, અડધા હશે, જેમ કે અહીંયા બે લખ્યા છે તો એક થઈ ગયો, માનો કે આની જગ્યાએ મેં સિંગલ થીટા લખ્યો છે, એક એક લખ્યો છે, તો આ જે ટી બરાબર ટેન હશે, અહીંયા જે ટેન છે એ ટેનનો થીટા કેટલો હશે, તો અહીંયા જેટલો છે એનાથી અડધો, અને અહીંયા એક લખ્યો છે તો અહીંયાનો અડધો એટલે કે થીટા બાય ટુ લખાય, બે લખ્યા છે તો એક થયો, એક છે તો અડધો થયો, ચાર હોય તો બે થાય, છ હોય તો અહીંયા ત્રણ થાય, દસ હોય તો અહીંયા પાંચ થાય, એ પ્રમાણે થીટા અડધો। એટલે આ જે ત્રણ સૂત્રો છે એક બે ને ત્રણ એ વસ્તુને ટૂંકમાં આ રીતે યાદ રખાય, સાઇન એટલે ટુ ટી અપોન વન પ્લસ ટી સ્ક્વેર, કોસ એટલે વન માઇનસ ટી સ્ક્વેર અપોન વન પ્લસ ટી સ્ક્વેર, ટેન બરાબર ટુ ટી અપોન વન માઇનસ ટી સ્ક્વેર, અને દરેક વખતે જે જમણી બાજુમાં ટી છે એ શું બતાવે છે, ટેન બતાવે છે, અને જેટલો પણ થીટા અહીંયા હશે એનાથી અહીંયા અડધો ટેન થીટા, સોરી એનાથી અડધો થીટા દર્શાવતો ટેન વિધેય, બરાબર। ચાલો પછી એના પછી જે આપણે સૂત્ર જોયા જેમાં ટેનનું રૂપાંતરણ ટેનમાં થીટામાં અડધામાં જોયું, હવે એ જ વસ્તુ આપણે કોટમાં જોઈએ છે। ચાલો સાતમું સૂત્ર આપણે જોયું છે, કોટ ટુ થીટા, ટેનનો જવાબ આપણે જે પ્રમાણે ટેનમાં જોયો છે એમ કોટનો જવાબ કોટમાં, ટેન અને કોટના ટુ થીટાના સૂત્રોમાં એક તરસંગતા જળવાય અથવા તમારે મિક્સઅપ ન થાય, બરાબર, એ માટે ધ્યાનમાં શું રાખવાનું છે એ બાબત સમજાવવા માટે મેં ટેનનું સૂત્ર અહીંયા લખેલું જ છે।
टेन बराबर शू लख टू टेन अपॉन वन माइनस टेन स्क्वेर। तो जेवी परिस्थिति अहीं है एना व्यस्त परिस्थिति अहीं है, अहीं थी ऊंधी अहीं अंश में टू टेन आए तो अहीं छेद में आए टू कोट बराबर। पछी अहीं वन माइनस टेन स्क्वेर है तो रिवर्स परिस्थिति अहीं कोट स्क्वेर माइनस वन, अहीं वन माइनस विधेय तो अहीं विधेय माइनस वन आवी परिस्थिति है। तो टेन सूत्र आवुं छे एने संगत कोट सूत्र अहीं आवुं छे। आ थई बात थीटा अहीं जेटो पण होय एनाथी अहीं अर्धो थाय ए परिस्थिति में क्लियर। चलो त्यारबाद साइन थ्री थीटा अने कोस थ्री थीटा। हवे साइन में आपणे शुं याद रखायुं छे, साइन में चौत्रीस जो त्रण ने चार लख्या, कोस में शुं याद रखायुं तेतालीस, तेतालीस प्रमाणे चार ने त्रण लख्या। साइन नो जवाब साइन में ज आवशे, एटले जेटा अहीं थीटा छे एनो त्रीजो भागनो साइन थीटा, अहीं पण साइन थीटा, અને કોસના સૂત્રમાં કોસ આવે છે કોસ થીટા કોસ થીટા બરાબર। બંનેના સૂત્રમાં વચ્ચે માઇનસ આવે છે તો આમાં પણ માઇનસ, અને બંને સૂત્રમાં જ્યાં પણ ચાર ગુણકમાં છે ત્યાં ઘાતમાં ત્રણ છે, અહીંયા ચાર જોડે ઘન, બોલો ખ્યાલ આવી ગયો। એટલે સાઇનમાં આપણે શું યાદ રાખવાનું છે ચોત્રીસ, અને કોસના સૂત્રમાં યાદ રાખવાનું છે તેતાલીસ। પણ કયા સૂત્ર એ પણ પાછું યાદમાં રહેવું જોઈએ કે ત્રણ થીટામાંથી સિંગલ થીટામાં એટલે કે ત્રીજા ભાગમાં જ્યારે આપણે જતા હોઈએ ત્યારની આ વાત છે બરાબર। ખ્યાલ આવી ગયો। ત્યારબાદ આપણે ટેનનું પણ સૂત્ર જોયું, ટેન થ્રી થીટાનું બરાબર, તો આપણે ડાયરેક્ટ લખ્યું હતું ને, તો તમને ખાલી એક યાદી જોડે જોડે રહે એ માટે ફરી તમને બતાવી દઉં છું। ટેનનું સૂત્ર શું હતું, થ્રી ટેન માઇનસ ટેન ક્યુબ છેદમાં વન માઇનસ થ્રી ટેન સ્ક્વેર, ત્રણ થીટા છે બધાનું સિંગલ થીટા થઈ ગયું બરાબર, અને એક્ઝેક્ટ એના જેવું હતું કોટ થ્રી થીટાનું સૂત્ર। કોટ થ્રી થીટાને આપણે શું લખ્યા છે, ટેનનું જે સૂત્ર છે એક્ઝેક્ટ એના જેવું જ કોટનું છે, આપણે યાદ રખાયું હતું થ્રી કોટ, પછી ટેન ક્યુબ છે અહીંયા તો કોટ ક્યુબ, છેદમાં વન માઇનસ થ્રી ટેન સ્ક્વેર છે તો વન માઇનસ થ્રી કોટ સ્ક્વેર બરાબર। અત્યારે આપણે આમ કુલ અગિયાર સૂત્રો જોયા છે બરાબર, તો આ દરેક સૂત્રો તમારે યાદ રાખવાના છે, બધી યાદી તમને ફરી એકવાર બતાવી દઉં છું, જુઓ પહેલેથી જ બરાબર। પહેલું બીજામાં ત્રણ સૂત્રો છે બરાબર, આના ઉપરથી આ કો આ સાઈનને કોસમાં ફેર્યું એટલે આવું બન્યું બરાબર, આ કોસને સાઈનમાં બનાવ્યું તો આ પ્રમાણે આ વન જોડે આ કોસ એડ કર્યા તો આવા સૂત્રો બની ગયા। પછી આ ત્રણની એક પેર કહેવાય, આ એક અલગ આખું સૂત્ર, આખું એક પેર, અને આના બે ઉપરથી આ બે બનેલા કહેવાય, પછી આ ત્રણની આખી એક પેર છે બરાબર, જેને શોર્ટમાં આપણે આ પ્રમાણે યાદ રાખીશું। પછી આ કોસ કોટનું સૂત્ર સિંગલ થીટામાં, અને ત્યારબાદ આ ત્રણ થીટાવાળા સૂત્રો છે આઠ નવ દસ અગિયાર, થ્રી થીટાનું સિંગલ થીટામાં રૂપાંતરણ બરાબર। તો આટલા સૂત્રો તમારે યાદ રાખવાના છે। હવે તમે પાંચ વાર લખીને દસ વાર લખીને કે ખાલી એક જ વાર ફેર કરીને બરાબર, જેમ તમારે યોગ્ય લાગે, તમને યોગ્ય લાગે કે મને આ રીતે યાદ રહેશે એ પ્રમાણે તમારે સૂત્રો તૈયાર કરવાના છે, અને જે પ્રમાણે આપણે થિયરીની અથવા તો સૂત્રોનું જે લિસ્ટ બનાવો છે એમાં પણ આ સૂત્રો તમારે એડ કરી દેવાના, અને જે દરેક વખતે હું યાદ કરાવું છું કે ડેલી જે તમારે એક વાર બે વાર પાંચ વાર જેટલી વાર રિવિઝન થાય એકવાર સૂત્રો બધા જોઈ લેવા, મેક્સિમમ પાંચથી દસ મિનિટ લાગે જોવામાં, અને રોજ જોવો ને તો આમ તો પાંચ મિનિટમાં ગમે તેટલા સૂત્રો બધા જોવાઈ જ જાય, અને જેટલું રોજ જોશો એટલું તમને પરફેક્ટલી વધારે મગજમાં બેસશે બરાબર। આ પ્રેક્ટિકલ અનુભવની વાત કરું છું, જેટલું કહેવામાં આવે એટલું કરશો તો સૌથી વધારે બેનિફિટમાં તમે રહેશો બરાબર। અમારું કામ તમને શીખવાડવાનું, સમજાવવાનું, ટેકનિક આપવાનું, યાદ કરીને રાખવાનું, બધું કહેવાનું, પણ કામ તમારે સ્વ પ્રયત્ને જાતે જ કરવું પડે, જેટલું કરશો એટલું તમને ફળ મળશે બરાબર છે। તો જે પ્રમાણે કીધું છે એ પ્રમાણે સૂત્રો બધા લખી લેજો અને પરફેક્ટ તમે યાદ કરીને બેસો, જેથી નેક્સ્ટ લેક્ચરમાં તમને વધારે મજા આવે બરાબર। તો બધો અભ્યાસ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું।